મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રિપબ્લિક ચેનલના એડિટર ઇન ચીફ અર્બન ગૌસ્વામીની ધરપકડ કરવામાં આવતા બનાસકાંઠાના લાખણી ખાતે મીડિયા એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવતી મહારાષ્ટ્ર સરકારમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પોલીસના માધ્યમથી લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા ઉપર હિટલરશાહી જેવું વર્તન કરી લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 મહિનાથી મહારાષ્ટ્રની મિલીભગત સરકારના દમબાગાઈવાળા કાર્યોને સતત દબાવતું કાર્ય કરતા રિપબ્લિક ચેનલના એડિટર ઇન ચીફ અર્બન ગૌસ્વામીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવતા સમગ્ર ભારત દેશમાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ ઉપર રોષ ફેલાયેલો છે. ત્યારે બનાસકાંઠામાં પણ લાખણી ખાતે મીડિયાના મિત્રો દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અર્બન ગૌસ્વામીના ઘરમાં ઘૂસી પરિવાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી 2018ના ખોટા કેસને રીઓપન કરી અર્બન ગૌસ્વામીની બંદૂકની અણીએ ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે, જેથી રાષ્ટ્રપતિ શાસન લગાવી મિલીજુલી સરકારને દંગબાઈ ઉપર રોક લગાવવાની લાખણી મીડિયા એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. લોકશાહીમાં મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, સ્તંભ એને માનવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને કોંગ્રેસની સરકારે આ લોકશાહીના ચોથા સ્તંભ એટલે કે મીડિયાને દબાવવા માટેનો ગઈકાલે જે પ્રયત્ન કર્યો છે એ તદ્દન ખોટો અને લોકશાહીનું અપમાન છે, લોકશાહીનું ખૂન છે. રિપબ્લિક મીડિયા ચેનલના નેટવર્કના હેડ અર્નબ ગોસ્વામીની ગઈકાલે જે પ્રકારે પોલીસે 100થી વધારે પોલીસ જવાનો કાફલા સાથે અર્નબના ઘરે સવારે 6 વાગે પહોંચી ગયા છે અને કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રોસેસ કર્યા વગર 6 વાગે એના પરિવાર અને સંતાનો સાથે પણ ખરાબ વ્યવહાર કરી અને અર્નબની ધરપકડ કરવામાં આવી છે. AK-47 લઈ અને પોલીસ જવાનો જે રીતે એના ઘરે પહોંચ્યા છે, કોઈ આતંકવાદી કે દેશદ્રોહીના ગુનામાં જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે એનાથી પણ ખરાબ કાર્યવાહી એક પત્રકાર ઉપર ગઈકાલે જે મહારાષ્ટ્રની સરકારે કરી અને સમગ્ર દેશમાં લોકશાહીનું અપમાન કર્યું છે, લોકશાહીનું ખૂન કર્યું છે, જેના માટે આજરોજ અમે અહીં મા મહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા હતા. અને અમારી માંગણી છે કે રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરનાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવે અને મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, કારણ કે આ ઉદ્ધવ સેના અને સોનિયા સેના બંને સાથે મળી અને લોકશાહીનું ખૂન કરી રહી છે મહારાષ્ટ્રમાં. આ બંને જણા ભેગા થઈ અને પોતાના વિરુદ્ધમાં જે અવાજ બુલંદ કરે છે, અવાજ ઉપાડે છે અથવા જનતા સવાલ પૂછે છે તો એ લોકોનો અવાજ દબાવવા માટે પોલીસને મોરલ બનાવી, પોલીસને આગળ કરી અને અવાજ કચડવાનો જે પ્રયત્ન આ ઉદ્ધવ સેના અને સોનિયા સેના દ્વારા કરવામાં આવે છે, ખરેખર 2018નો કેસ જે રીઓપન કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. કેસથી કોઈ લેવા દેવા જ નથી. માત્ર ઉદ્ધવ સેના અને સોનિયા સેનાને રિપબ્લિક મીડિયા નેટવર્કના હેડ જે અર્નબ ગોસ્વામી જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નથી આ બંનેને પેટમાં તેલ રોડાણું અને એના કારણે જ આ લોકોએ અર્નબની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર મીડિયાનું અપમાન છે, લોકશાહીનું અપમાન છે, માટે આના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ.